સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. કોને શોધી રહ્યા છો? મેં કોઈને કહ્યું હતું કે હું રોજ મંદિરે દર્શન કરવા આજ રસ્તે જાઉં છું. મને હતું કે કદાચ આવશે. તો પછી મંદિરે જઈને ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરજો, કદાચ એ આવી પણ જાય. પણ મને નથી લાગતું કે હવે એ આવે. તમારા હોઠ ખોટું બોલી રહ્યા છે, પણ તમારી આંખો ચોખ્ખે ચોખ્ખું કહી રહી છે કે આવી જ ગયો છે. કદાચ મારી ધારણા ખોટી પણ હોય, માફ કરજો, હું જાઉં છું. ઉભા રહો, મને મંદિર સુધી મૂકવા નહીં આવો. સાચું બોલો, ખોટું બોલતા તમે. આવીશ, એક વાર નહીં, તું કહેશે ત્યારે આવીશ. જય, તું ક્યારનો શું વિચારે છે? એક નાનકડી મીઠી મૂંઝવણમાં છું. મૂંઝવણ એટલે? જો ને રૂપલ, થોડી વાર પછી રાત પડી જવાની છે, અને આજે તો એક સાથે બે બે ચાંદ દેખાશે. બે બે ચાંદ? હું કઈ સમજી નહીં. કેમ, આજે શરદ પૂનમ છે ને? હા, તો શું શરદ પૂનમ ની રાતે બે બે ચાંદ નીકળે છે? એક તો આકાશમાં ઉગે, અને બીજો મારી સામે દેખાય છે. જા જા હવે, શરદ પૂનમ ના ચાંદ સામે મારી શું વિસાત? સાચું કહું, તારો આ ચહેરો મને એટલો બધો ગમે છે ને, એટલો બધો ગમે છે ને, કે તારા ચાંદ જેવા ચહેરાની સામે તો શરદ પૂનમ નો ચાંદ પણ સાવ ફિક્કો પડી જાય. ખરેખર પ્રેમ કરતા તો ભગવાન પણ માટીના માણસ પાસે શીખે. વિજય, આજે તો તે લોકોને પાગલ કરી દીધા. મારો વિશ્વાસ સાચો પડ્યો વિજય. સોનલ, હું આટલું સારું કેમ ગાઈ શક્યો એ તને ખબર છે? કેમ? હું ફક્ત ચાંદને જોઈને જ ગાતો હતો. ચાંદને? પણ ચાંદ તો આકાશમાં હોય છે, તો આકાશમાં જઈને થોડો ગાતો હતો. હું આકાશના ચાંદની નહીં, ધરતીના ચાંદની વાત કરું છું જે મારી સામે છે. વિજય? હા સોનલ, તે એક નાના માણસને એક રાતમાં ગુલાબના ફૂલની જેમ મહેકાવી દીધો છે. સાચી વાત છે વિજય, હૈયાની સુગંધ જ્યારે હોઠોના સૂર બની જાય છે ત્યારે કોઈ એને રોકી શકતું નથી, કોઈ નથી રોકી શકતું.